Então, થોડાક વાસણ ખપડે પણ તપેલી તૂટી જાય તો શું થાય. પણ પરિવાર જે સુખી થાય તો ભગવાનના દર્શનનું પણ સુખ ત્યારે જ મળી શકે છે. એટલે મહારાજ ભગવાનના દર્શન કરવા જઈએ તો આપણા મંદિરમાં ધર્મજન અને ભક્તિ માતાની મૂર્તિ હોય છે. મૂર્તિ પ્રતિક છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના મા બાપને પધરાયા મંદિરમાં. એ પરિવારનું પ્રતિક છે કે જ્યાં સુધી પરિવારમાં એકબીજા પ્રત્યેનો આદર સત્કાર સન્માન નાના મોટા પ્રત્યેનો નહીં. નાના મોટાને સત્કાર આપે, મોટા નાનાને પ્રેમ આપે, આ બધું નહીં કરે. ત્યાં સુધી અહીંયા પગથિયા ઘસે નહીં કામ થાય. મારા ભલે સો ફેરવી પણ ઉગે નહીં. ઘરમાં આપણા પરિવારમાં મારા બીજું કંઈ કહેવું નથી પણ આ પરિવારે જે આયોજન કર્યું અનેક ધન્યવાદ. અને એ પરિવારની સાથે આ આખો પરિવાર કાયમ એક રહેજો અને પ્રેમથી ભગવાનનું ભજન કર્યું. ભગવાનનું ભજન કામ લાગે ક્યારેક થાય ક્યારેક ક્યારેક. દુઃખનું દાડો આવે ત્યારે શું યાદ આવે. ભગવાન યાદ કર્યા કેમ કે વર્ષે આખો ન કર્યા આજુ આ બેઠા દર્શન કરવા આપણે જેવા નથી એ કાયમ જાય છે. કાયમ ટોટ મારે કેટલા વર્ષ થયા તમે આવે 2017
અહીંયા પ્લેગ્રાઉન્ડ બેગ્રાઉન્ડ થાય થોડું સર થાય તો બહાર થાય પ્લેગ્રાઉન્ડ અહીંયા કંઈક સામાજિક કાર્ય થાય ગામડા ને ખબર હું તો બહાર આવી સલાહ આપી દઉં એ ખોટું કહેવાય પણ મને જે વિચાર આવે છે કે હું કાયમ એ મતનો રહ્યો છું એ ખૂબ પ્રેમ અને લાગણી મળી છે આ સત્સંગથી આ પરિવારથી આ પરિવારથી અને એનું ગર્વ છે અને એના લીધે શ્રી મેળવું જવાબ થોડું મળીને ફરી પાછા મળીએ આપશો અને ખાસ કરીને પરિવાર અને કથાનું આયોજન કર્યું અને અતિનભાઈનો પરિવાર ઉભા